હેલો મિત્રો, હું છું અજય પરમાર. દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટની નવી ચેનલ દીપમ જ્ઞાનક્રાંતિમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ તમારા માટે ધોરણ 1 થી 12ના બધા વિષયોના વિડીયો, તદુપરાંત યુનિવર્સિટી અને જીટીયુના કક્ષાના વિડીયો પણ તમે જોઈ શકશો. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 12નું અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વોનું પહેલું ચેપ્ટર ભાગીદારીનું વિષય પ્રવેશ. તો મિત્રો, ભાગીદારી એટલે શું? તમે 11માં થોડું તો એનું બેઝિક નોલેજ લઈને જ આવ્યા હશો કે ભાગીદારી એટલે શું, શા માટે ભાગીદારીની જરૂર પડે છે, અને ભાગીદાર કોને કહેવાય, ભાગીદારી પેઢી કોને કહેવાય, વગેરે વસ્તુઓ તમે ભણીને જ આવ્યા છે. તો પણ આપણે એકવાર ફરીથી જોઈ લઈએ કે શા માટે ભાગીદારીની જરૂર પડે છે. તો મિત્રો, સામાન્ય રીતે એ જરૂરી છે કે કોઈ એક વ્યક્તિ હોય અને તેને ધંધો જો ચાલતો હોય અને એને ધંધાનું સ્વરૂપ વિશાળ કરવું હોય અથવા તો વિસ્તારવું હોય, તો તે વ્યક્તિને વધુ નાણાંની, વધુ કુશળતાની અને સાથે સાથે વધુ વ્યક્તિઓની પણ જરૂર પડે છે. માટે એક વ્યક્તિથી એ બધી કાર્યક્ષમતાને પહોંચી વળવા માટે સક્ષમ હોતો નથી. માટે ભાગીદારી પેઢીનું અસ્તિત્વ થાય છે. એટલા માટે જો એકાઉન્ટ્સની ભાષામાં જોઈએ તો એકાંકી પેઢીમાં પૂરતા નાણાં હોય પરંતુ કુશળતા ન હોય, કાર્યક્ષમતા ન હોય. બીજી બાજુ પૂરતી કુશળતા હોય પરંતુ પૂરતા નાણાં ન હોય અને ભાગીદારોની જવાબદારી અથવા તો ધંધાની જવાબદારી વહેંચવાની હોય, ત્યારે એક વ્યક્તિ તેના માટે સક્ષમ હોતો નથી અને એના માટે ભાગીદારીનો જન્મ થાય છે. એટલે ભાગીદારી એ એક એવું સ્વરૂપ છે કે બે કે બેથી વધારે વ્યક્તિઓ ભેગા મળીને કોઈક ધંધો શરૂ કરે અને એ ધંધાનો આશય શું હોય છે, નફો કરવાનો, અને એ નફો બધા ભાગીદારો નક્કી કરેલા પ્રમાણમાં વહેંચવા માટે સંમત થયા હોય, તો એને શું કહેવાશે, ભાગીદારી. હવે આપણે ભાગીદારીની વ્યાખ્યા ભારતીય ભાગીદારી કાયદા 1932 મુજબ જોઈશું. મિત્રો, આ વ્યાખ્યા તમને 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. તમને વ્યાખ્યા એ રીતે પૂછાય છે કે ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એટલે શું? તો મિત્રો, ધ્યાન રાખજો, ત્યારે તમારે આ લખવું ફરજિયાત છે કે ભારતીય ભાગીદારી કાયદા 1932ની કલમ 4 મુજબ. પછી તમારે કમ્પલસરી અવતરણ ચિહ્નમાં જ વ્યાખ્યા લખવાની છે, એ ધ્યાન રાખજો. અવતરણ ચિહ્નમાં લખવાનું છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે સંમત થયા હોય. એટલે કે બે વ્યક્તિ છે અથવા બેથી વધારે વ્યક્તિ છે, તો એ બધા ભેગા મળીને કામ કરે, અથવા તો બધામાંથી કોઈ બે વ્યક્તિ કામ કરે, કોઈ 3 વ્યક્તિ કામ કરે, અથવા તો કોઈ 1 વ્યક્તિ કામ કરે. આમ બધા દ્વારા અથવા તો બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતો ધંધો એટલે કે એક ભાગીદારી પેઢી, આ ભાગીદારી પેઢીનો નફો વહેંચી લેવા માટે સંમત થયા હોય. સંમત થયા હોય એટલે કે એકઠા થયા હોય અથવા તો બધા સાથે હામાં હા રાખી હોય, તો એને શું કહેવાશે, ભાગીદારી કહેવાશે. હવે આ ભાગીદારી પેઢીમાં જે વ્યક્તિગત રીતે જોડાય છે તેને શું કહેવાય છે મિત્રો, ભાગીદાર. શું કહેવાય છે, ભાગીદાર. અને સંયુક્ત રીતે આખી પેઢીને, સંયુક્ત રીતે એટલે કે બધા ભાગીદારો ભેગા મળીને જે ધંધો કરે છે એ આખી પેઢીને ભાગીદારી પેઢી કહેવાય છે. તો હવે આપણે જોઈશું કે ભાગીદારી પેઢી છે તો ભાગીદારી પેઢી માટે એના લક્ષણો શું છે, એ શું કાર્ય કરે છે, એમાં શું શું જોગવાઈઓ કરવામાં આવે છે, એનું કરારનામું કેવી રીતે બનાવવામાં આવે છે. તો મિત્રો, આપણે જોઈશું કે ભાગીદારીના લક્ષણો શું છે. ભાગીદારીના લક્ષણો એટલે કે કેરેક્ટરિસ્ટિક. તો પહેલું લક્ષણ છે, કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી પેઢી હંમેશા કરારથી અસ્તિત્વમાં આવે છે. કરાર, કરાર એટલે એવું એક દસ્તાવેજ છે અથવા તો ડોક્યુમેન્ટ છે કે જેમાં ભાગીદારોએ નક્કી કરેલા ધારાધોરણ અથવા તો બધા ભાગીદારોએ નક્કી કરેલા નફા નુકસાનની વહેંચણીના પ્રમાણ વગેરે તેમાં દર્શાવવામાં આવે છે. એટલે હંમેશા ભાગીદારી પેઢી કરારથી અસ્તિત્વમાં આવે છે, અને કરાર લેખિત પણ હોઈ શકે છે અને મૌખિક પણ હોઈ શકે છે. પરંતુ ભવિષ્યમાં થતા કોઈ પ્રશ્નોના નિરાકરણ માટે લેખિત કરાર હોવો હિતાવહ છે. એટલે મિત્રો, તમને અહીંયાથી એક બીજો પણ ક્વેશ્ચન આવે છે, કારણ કે એમાં પૂછાય છે 2 માર્ક્સમાં કે ભાગીદારી કરાર
લેખિતમાં હોવો હિતાવહ છે, સમજાવો. તો ત્યારે મિત્ર ધ્યાન રાખજો કે ભાગીદારી પેઢી કરારથી અસ્તિત્વમાં આવે છે અને કરાર બે પ્રકારના હોઈ શકે છે, લેખિત અને મૌખિક. પરંતુ લિખિત કરાર વધુ હિતાવહ છે. શા માટે? મેં આગળ કહ્યું એમ કે લેખિત કરાર હોય તો ભવિષ્યમાં ઉદ્ભવતા પ્રશ્નોના નિરાકરણ આપણે ઝડપથી મેળવી શકીએ છીએ. નેક્સ્ટ છે નફાનો હેતુ. સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિ નફો કમાવાના આશયથી ધંધાની શરૂઆત કરશે. માટે અહીંયા ભાગીદારી પેઢી પણ બે કે બેથી વધુ વ્યક્તિઓ ભેગા મળીને નફો કમાવાના આશયથી ભેગા થાય છે. માટે એનો મુખ્ય હેતુ શું રહેશે? નફાનો રહેશે. પછી છે કાયદેસરનો ધંધો. તો ભાગીદારી પેઢી એ હંમેશા ભારતીય ભાગીદારી કાયદા અનુસાર જ કાયદેસરનો ધંધો કરે છે. નેક્સ્ટ છે એકબીજાના એજન્ટ. એજન્ટ એટલે કે પ્રતિનિધિ. આપણે વ્યાખ્યામાં જોયું તેમ જ કે ભાગીદારી પેઢી એટલે કે બે વ્યક્તિ અથવા બેથી વધારે વ્યક્તિ ભેગા મળીને બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થયા હોય. એટલે ક્યાં તો બધા એકબીજાનો સાથે મળીને કામ કરે છે અથવા તો તેમના વતી કોઈ એક કાર્ય કરે છે. માટે બધા એકબીજાના શું ગણાય છે? પ્રતિનિધિ ગણાય છે. પ્રતિનિધિ એટલે કે એજન્ટ. નેક્સ્ટ છે સભ્ય સંખ્યા. સભ્ય સંખ્યા, હવે આપણે એમ તો કહી દઈએ છીએ કે ભારતીય ભાગીદારી પેઢી કાયદા મુજબ બે કે બેથી વધુ વ્યક્તિઓ ભેગા થવા જોઈએ. પણ વધુ એટલે ક્યાં સુધી? વધુ એટલે અગણિત પણ થઈ શકે છે. માટે ભારતીય ભાગીદારી 2013 કલમ 464 મુજબ ભાગીદારોની સંખ્યા 100થી વધુ ન હોવી જોઈએ એવું સરકારે નક્કી કર્યું હતું. પરંતુ નવા કાયદા અધિનિયમ 2014 મુજબ કંપનીમાં વધુમાં વધુ 50 ભાગીદારો જ રાખી શકાશે. અને સાથે જોઈએ તો સભ્ય સંખ્યા સામાન્ય ભાગીદારી હોય તો ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 50 સભ્ય સંખ્યા રાખી શકાય છે. 2 થી 50 શાના માટે આવશે? સામાન્ય માટે. અને સરાફી પેઢી, સરાફી પેઢીમાં ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 20 સભ્ય સંખ્યા રાખી શકાય છે. મિત્રો હવે તમને અહીંયા એક ક્વેશ્ચન થશે કે સરાફી પેઢી એટલે શું? તો મિત્રો સરાફી પેઢી એટલે કે જે પેઢી નાણાંનો વ્યવહાર કરતી હોય અથવા તો નાણાંનો વેપાર કરતી હોય તો એને શું કહેવાશે? સરાફી પેઢી. એક્ઝામ્પલ જોઈએ તો બેંક છે, પછી નાણાં ધીરનાર છે, પઠાણ છે, એ બધાને શું કહેવાશે? સરાફી પેઢી. એમાં વધુમાં વધુ 20 જ ભાગીદારો રાખી શકાય છે. પછી છે અમર્યાદિત જવાબદારી. મિત્રો ભાગીદારોની નફો નુકસાન વહેંચવાની જવાબદારી જો તે લોકોએ કરારનામામાં જોગવાઈ કરી હોય તો તે પ્રમાણે કરી શકે છે, અને જો જોગવાઈ ન હોય તો ભારતીય ભાગીદારી કાયદા મુજબ તેઓને સરખા ભાગે નફા નુકસાનની વહેંચણી કરવામાં આવી છે. તે જ રીતે તેમની જવાબદારી કેવી છે? અમર્યાદિત. અમર્યાદિત એટલે કે જો ધંધાને અથવા પેઢીને નુકસાન થયું હોય અને એ નુકસાનને પહોંચી વળવા માટે પેઢી પાસે પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય ત્યારે બધા ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ આ જવાબદારી એટલે કે દેવું એ ભરપાઈ કરવું પડે છે. માટે ભાગીદારોની જવાબદારી કેવી છે? અમર્યાદિત. અને લાસ્ટમાં છે પેઢીની માલિકી અને સંચાલન. તો આપણે આગળ જોયું એમ વ્યાખ્યા મુજબ જ કે બે કે બેથી વધુ ભાગીદારો ભેગા મળીને અથવા તો કોઈ એક દ્વારા ધંધો ચલાવે છે, માટે તેની માલિકી અને સંચાલન પણ કોણ કરે છે? ભાગીદાર જ કરે છે. તો મિત્રો આપણે ઝડપથી જોઈ લઈએ ભાગીદારીના લક્ષણો. તો ફર્સ્ટ છે કરારથી અસ્તિત્વ, નફાનો હેતુ, કાયદેસરનો ધંધો, એકબીજાના એજન્ટ છે, સભ્ય સંખ્યા છે, અમર્યાદિત જવાબદારી અને પેઢીની માલિકી અને સંચાલન. હવે મિત્રો જો તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો તમારે આ રીતે પોઈન્ટ પાડીને જ લખવાનું. પોઈન્ટ લખો કરારથી અસ્તિત્વ, અંદર આવતી 1-2 લાઈન લખો, એટલે તમારું પ્રેઝન્ટેશન એકદમ બીજાથી અલગ પડશે, એ ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ આપણે જોઈએ ભાગીદારી કરારનામાની જોગવાઈ. ભાગીદારી કરારનામું, જેને બીજું એમ કહેવાય છે કે ખતપત્ર. હવે જોઈએ શા માટે ખતપત્રની જરૂર પડે છે અથવા તો શા માટે કરારનામાની જરૂર પડે છે. તો કરારનામું, કરારનામું એ ભાગીદારી પેઢીનો વહીવટીય બંધારણ છે. ભાગીદારી પેઢીનું શું છે? વહીવટીય બંધારણ. બંધારણ, બંધારણ એટલે ખબર છે તમને કે કોઈ પણ દેશ ચલાવવા માટે શેની જરૂર પડે? બંધારણની. બંધારણ એટલે કે ધારાધોરણ. એ જ રીતે ભાગીદારી પેઢીમાં ભાગીદારી પેઢી ચલાવવા માટે એના ધારાધોરણ નક્કી કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં ઉદ્ભવતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે એ જરૂરી નીવડે છે. તો એ ભાગીદારી
ખતપત્ર છે અથવા તો ભાગીદારી કરારનામું છે. આ કરારનામું લેખિત પણ હોઈ શકે છે અને મૌખિક પણ હોઈ શકે છે, પરંતુ લેખિત કરારનામું હોવું વધારે હિતાવહ છે, જેમ આપણે આગળ જોયું તેમ. એટલે અહીંયાથી પણ એક ક્વેશ્ચન સેમ થાય એવો છે કે ભાગીદારી કરારનામું લેખિતમાં હોવું શા માટે જરૂરી છે. તો હવે એના અંદર અમુક જોગવાઈઓ કરવામાં આવી હોય છે, તો એ જોગવાઈઓ આપણે જોઈશું કે શા માટે કરવામાં આવે છે અને કઈ કઈ જોગવાઈ કરવામાં આવે છે. તો એમાં પહેલી જોગવાઈ છે ભાગીદારોની વિગતો. મિત્રો, ભાગીદારોની વિગતો એટલે એમાં વધારે તો કંઈ જ નહીં આવે, એમાં આવશે ભાગીદારીના નામ, સરનામા અને ક્યાં શું કામ કરશે એ વગેરે વિગતો શેમાં આવે છે, ભાગીદારોની વિગતોમાં. નેક્સ્ટ છે પેઢીની વિગતો. તો પેઢીમાં શું ધંધો કરવાના છે, કયા આશયથી એ લોકો ધંધો કરવાના છે, નફો કમાવાનો છે અથવા તો કોઈ સરાફી પેઢી છે, તો એના નામ, સરનામા અને ધંધાનો પ્રકાર એ વિગતો પેઢીની વિગતોમાં દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ છે ધંધાનો પ્રકાર. તો ભાગીદારો ભેગા મળીને કેવા પ્રકારનો ધંધો કરવાના છે, સરાફી પેઢી શરૂ કરવાના છે કે પછી કોઈ સામાન્ય પેઢી શરૂ કરવાના છે, તો એ પ્રમાણે કેટલા ભાગીદારો રાખવા અથવા તો ઓછામાં ઓછા બે છે, વધુમાં વધુ કેટલા રાખવા, એ ધંધાના પ્રકાર ઉપરથી નક્કી કરવામાં આવે છે. પછી છે ભાગીદારીનો પ્રારંભ. મિત્રો, ભાગીદારી શરૂ તો થઈ જશે, પરંતુ બધા ભાગીદારો ભેગા થઈને નક્કી કરશે કે ભાગીદારીનો પ્રારંભ કઈ તારીખથી શરૂ કરવો, તો તેના માટેની જોગવાઈ પણ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. નેક્સ્ટ છે મૂડી. હા મિત્રો, ધંધો ચલાવવા માટે મૂડી એક અનિવાર્ય અંગ છે. મૂડી વગર આપણે કોઈ પણ ધંધો શરૂ કરી શકતા નથી. માટે ભાગીદારોએ કેટલી મૂડી લાવવી, કોણે કેટલી મૂડી લાવવી, વધુમાં વધુ કેટલી લાવવી, ઓછામાં ઓછી કેટલી લાવવી અને કયા ભાગીદારે લાવવી, એ બધી વિગતો આ ભાગીદારીના કરારનામામાં લખવામાં આવે છે. મિત્રો, બધા ભાગીદારોએ મૂડી લાવવી ફરજિયાત નથી. બધા ભાગીદારોએ મૂડી લાવવી ફરજિયાત નથી. કોઈ ભાગીદાર વગર મૂડીએ પણ ભાગીદાર બની શકે છે. એટલે મૂડીની જોગવાઈઓ પણ કરારનામામાં કરવામાં આવે છે. એના પછી છે મૂડી પર વ્યાજ. તો મિત્રો, ભાગીદારી પેઢીમાં મૂડી પર વ્યાજ ચૂકવવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. અને જો બધા ભાગીદારો સહમત થાય અથવા તો સંમત થાય, તો તેઓ જે પ્રમાણ નક્કી કરે અથવા તો જે ટકાવારી નક્કી કરે, એ ટકાવારીમાં એ મૂડી પર વ્યાજ આપી શકે છે. એની જોગવાઈ પણ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. પછી છે ઉપાડ. ઉપાડ એ ધંધાનો એક આવક છે અને આમ જોવામાં જઈએ તો ખર્ચ છે, પણ ઉપાડ ઉપર વ્યાજ આવે એ ધંધા માટે શું થશે, આવક થશે. એટલે ઉપાડ એ ધંધાનો ખર્ચ છે. તો ભાગીદારોએ વધુમાં વધુ કેટલો ઉપાડ કરવો જોઈએ, કયો ભાગીદાર ઉપાડ કરી શકશે, એ બધી વિગતો આ ઉપાડના કરારનામામાં જોવા મળે છે. નેક્સ્ટ છે ઉપાડ પર વ્યાજ. મિત્રો, ભારતીય ભાગીદારી કાયદા મુજબ ઉપાડ પર વ્યાજની કોઈ જોગવાઈ નથી. અને જો ભાગીદારો નક્કી કરે, તો તેઓ નક્કી કરેલા પ્રમાણમાં અથવા તો ટકાવારીમાં ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકે છે, જેની જોગવાઈ પણ કરારનામામાં કરવામાં આવે છે. પછી છે નફા નુકસાનની વહેંચણી. મિત્રો, નફો કમાવાના આશયથી જ બધા ભાગીદારો ધંધાની શરૂઆત કરે છે, માટે નફા નુકસાનની વહેંચણીની જોગવાઈ પણ કરારનામામાં કરવામાં આવે છે. જો કરારનામામાં કોઈ જોગવાઈ કરવામાં આવી ન હોય, કરારનામામાં કોઈ જોગવાઈ કરવામાં આવી ન હોય, તો બધા ભાગીદારોને નફા નુકસાનની વહેંચણી કેવા પ્રમાણમાં કરવામાં આવે છે, તો સરખા પ્રમાણમાં કરવામાં આવે છે. કયા પ્રમાણમાં કરવામાં આવે છે, સરખા પ્રમાણમાં. એટલે નફા નુકસાન વહેંચણીની જોગવાઈ પણ કરારનામામાં કરવામાં આવે છે. પછી છે ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા. મિત્રો, ભાગીદારી કાયદા મુજબ ભાગીદારીની જોગવાઈમાં આવી કોઈ જોગવાઈ નથી કે ભાગીદારોને પગાર આપવો, બોનસ આપવો, કમિશન આપવું કે મહેનતાણું આપવું. પરંતુ કોઈ ભાગીદાર સક્રિય રીતે ભાગીદારી પેઢીમાં કામ કરતો હોય, તો બધા ભાગીદારોએ નક્કી કરેલા ધોરણ મુજબ તેને પગાર આપવામાં આવે છે, બોનસ પણ આપવામાં આવે છે, કમિશન પણ આપવામાં આવે છે અને મહેનતાણું પણ ચૂકવવામાં આવે છે. એની જોગવાઈ પણ કરારનામામાં કરવામાં આવે છે. પછી છે ભાગીદારે પેઢીને આપેલ લોન અને એના ઉપર વ્યાજ. ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ, આ એક પ્રકારનું પેઢી માટે શું છે, દેવું છે, જેને ભવિષ્યમાં ચૂકવવાનું છે. અને એ લોનનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે,
જે ભાગીદારે લોન આપી છે એ ભાગીદારને એ લોન પર વ્યાજ ચૂકવવું પડે છે, જેની જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે. જો કોઈ જોગવાઈ કરવામાં આવી ન હોય તો ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારની પેઢીએ આપેલી લોન પર વ્યાજ વાર્ષિક 6% મુજબ ગણવામાં આવે છે અને તે વ્યાજ ભાગીદારને ચૂકવવામાં આવે છે. નેક્સ્ટ છે પાઘડી. મિત્રો, પાઘડી એટલે શું? તો પાઘડી એ એક એવી મિલકત છે, અદ્રશ્ય મિલકત છે, કે જે આપણે જોઈ શકતા નથી, ટચ કરી શકતા નથી, પરંતુ તેનું મૂલ્ય આંકી શકીએ છીએ. એટલે કે ધંધો કેટલો જૂનો છે વગેરે વિષયો. અને એ પાઘડી કોઈ ભાગીદાર પ્રવેશ લે અથવા તો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, નિવૃત્ત થાય મીન્સ કે છૂટો થાય, મૃત્યુ પામે અથવા તો નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો થાય, આ બધા કારણોથી ભાગીદાર છૂટો થઈ શકે છે. તો ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કઈ રીતે કરવું, કઈ પદ્ધતિથી કરવું વગેરેની જોગવાઈ આ કરારનામામાં કરવામાં આવે છે. પછી છે પ્રવેશ અને નિવૃત્તિ. તો કયા સમયે કયા ભાગીદારને પ્રવેશ આપવો, કયા સમયે કયા ભાગીદારને નિવૃત્ત કરવો, અથવા તો કોઈ ભાગીદાર મૃત્યુ થાય તો એ સામાન્ય રીતે નિવૃત્તિ જાહેર કરાય છે. પછી કોઈ ભાગીદાર અસ્થિર મગજનો હોય તો એને પણ સામાન્ય રીતે નિવૃત્ત જાહેર કરાય છે. આ બધી જોગવાઈઓ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. અને છેલ્લું છે પેઢીનું વિસર્જન. પેઢીનું વિસર્જન એટલે કે ધંધાનો અંત. મિત્રો, પેઢીનું વિસર્જન બે જ રીતે થઈ શકે છે. ક્યાં તો પેઢી સતત નફો કરતી નથી એટલે કે નુકસાન જ કરે છે, અને બીજું જોઈએ તો બધા ભાગીદારો નાદાર જાહેર થાય, નાદાર જાહેર થાય એટલે કે નુકસાનમાં જ ગઈ છે. તો ત્યારે પેઢીનું શું થઈ શકે છે? વિસર્જન. પછી સમય. કોઈ ચોક્કસ સમય માટે ભાગીદારી પેઢી શરૂ કરવામાં આવી હોય તો એ સમય પૂર્ણ થતાં પણ શું કરવામાં આવ્યું છે? પેઢીનું વિસર્જન, જેની જોગવાઈ પણ શેમાં કરવામાં આવે છે? કરારનામામાં. માટે આ બધી વિગતોની જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે. એટલે કરારનામું લેખિતમાં હોવું વધુ હિતાવહ છે, જેથી ભવિષ્યમાં ઉદ્ભવતા પ્રશ્નોના નિરાકરણ માટે તે જરૂરી નીવડે. મિત્રો, આશા રાખું છું તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. આગળના સબ્જેક્ટ અને ટોપિક્સો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.